न्यूज नेशन आनंद सत्य साथे। आणंद शहर की मेलणी माता मंदिर पास आवेली झूपड़पट्टी में एक अजाण युवक नो आतंक वधी रह्यो छे। अवारनवार नाना बाळको बाळकीओ पर अने त्यानी महिलाओ पर त्यां अत्याचार गुजार्यानी फरियादो थई छे अने अवारनवार त्यांना स्थानिको द्वारा झूपड़पट्टीना वासीओ द्वारा पण पोलीस मथकमां फरियाद करवा छतां पण अत्यारे मामलो त्यांनो त्यां ज रह्यो छे। वात करीए तो आणंद शहेरना गुजराती चौक पासे आवेली महावीर वात करीए तो मेरडीमाना मंदिर पासे आवेली झूपड़पट्टीना वासीओमां अत्यारे एक अजाण युवकनो आतंक छे जे अवारनवार रात्रिना समये गमे ते समये घरोमां आवीने त्यांनी महिलाओ पर अत्याचार कर्या होवानी अने तेमनी शारीरिक अड़पला कर्या होवानी फरियादो सामे आवी छे। अवारनवार पोलीसने पण फरियादो करवा छतां पण परिणाम शून्य रहेता आखरे मीडियानो सहारो लेवो पड्यो छे। आणंद शहેરની જે મેરડી માતાના મંદિર પાસેની ઝૂંપડપટ્ટીના જે એના લોકો છે તે દ્રશ્યમાં તમે જોઈ શકો છો, આખરે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તેમનો પરિણામ ના આવતા અત્યારે મીડિયાનો સહારો લેવા પર મજબૂર બન્યા છે। આજે નાની વયની બાળકી છે તેની ઉપર પણ તે યુવક દ્વારા તેને શારીરિક અડપલા કર્યા હોવાની અહીંની સ્થાનિકોને અહીંને ફરિયાદ છે। માનસિક રીતે તે બીમાર હોય તેવું અહીંયા લોકોનું કહેવું છે, માનસિક રીતે બીમાર છે તો તેને અહીંયા શા માટે રાખવામાં આવી રહ્યો છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। એના લોકો સાથે પણ આપણે ચર્ચા કરીશું શું થયું હતું અને કયા પ્રકારના તે અડપલા કરી રહ્યો છે। મને રાતે દરવાજો ખુલ્લો કરી અને અંદરથી હાથ નાખ્યો અને ખુલ્લો કરી દીધો દરવાજો, અંદર એકદમ કપડાં વગરનો અંદર પહેરી ગયો હતો ઘરમાં ને મને પહેલાં પગ પકડ્યો તો અમે મજૂરી કરનારા માણસો છીએ, અમે ઘરમાં ઊંઘી રહેલા, ફરી આ છોકરીના ચૂંટલા ભર્યા, ફરી અમે ઉઠી ગયા, હાથે બધો તેલ લગાવીને આવ્યો તો અમારા હાથમાં પકડાયો નહીં અને પપ્પા ઉઠી ગયા એટલે એ ભાગી ગયો છે। આપની બાળકી જોડે એને પણ કઈ અડપલા કર્યા તો શું કર્યું આપની બાળકી જોડે? એને આમ કઈ મોઢું માર્યું છે, અહીંયા આગળ પેશાબની જગ્યાએ ચૂંટલા ભર્યા છે। એક અજાણ્યા યુવક દ્વારા નાની બાળકીને પણ નથી છોડવામાં આવી, ત્યાં ગુપ્તાંગોની જગ્યા પણ બચકા ભરવામાં આવ્યા છે અને તેને અડપલા કરવામાં આવ્યા છે અને આવે છે ત્યારે તે પોતાના શરીર ઉપર કોઈ પદાર્થ કે કોઈ ઓઇલ લગાવીને આવે છે જેથી કરીને કોઈ પબ્લિક તેને પકડે તો તેને પકડવામાં તે સફળ ના થાય તેવા પ્રકારનો વ્યક્તિ છે અને ખાસ કરીને પોલીસને પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પણ પરિણામ શૂન્ય રહેતા આખરે અહીંના લોકોએ મીડિયાનો સહારો લેવો પડ્યો છે। હર હંમેશ ન્યૂઝ નેશન આણંદ મીડિયાનો જે પોતાનું કામ હોય છે તે હર હંમેશ કરતું આવ્યું છે અને પ્રજાનો અવાજ બનતું આવ્યું છે। અન્ય લોકો પણ સાથે ચર્ચા કરીશું જે શું કહેશો, અવારનવાર એની અહીંયા આજે આતંક મચાવે છે અને અહીંના લોકો મજબૂર બન્યા છે, વારંવાર પોલીસને પણ કહેવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી, તમે પણ એવું કહી રહ્યા છો, શું છે વિગત? પોલીસ એક્શન લે છે અને એને તરત જામીન પર છોડી દેવામાં આવે છે, કેમ તો ફરી આ બીજા ઘરમાં બેહે છે, બાજુવાળાના ઘરમાં બે વાર ત્રણ વાર એની વહુને લઈ ગયો અને સૂઈ જાય છે ઉપર, આખો નાંગો હોય છે, એના શરીર પર કપડા નથી હોતા, એના શરીર પર ઓઇલ લગાવેલું હોય છે। શું નામ છે? એનું નામ છે અજય વાઘરી છે। કયા પ્રકારનું એ વર્તન કરે છે અને કેવા લોકો એ છે? બસ છાતી પર બચકું ભરી લે છે, પેશાબમાં બચકું ભરી લે છે, કોઈ એને કોણ કહે છે ગાંડો છે એમ, એની માને કેમ નથી કરતો, એને ઘરમાં બહેરી છે, એને એની પોતાની છોકરી છે એને કેમ નહીં કરતો, એની બી છોકરીને આ કામ કરવું જોઈએ ને, એને તો સમજીએ ને કે ગાંડો માણસ છે, ગાંડો છે જ નહીં, એને આદત પડી ગઈ છે। આવા 50 કેસ છે આ ઝૂંપડપટ્ટીના, જોઈએ તો અમે બધાને ભેગી કરીને લાવી એવા છે, બધા મહેનત મજૂરી વાળા છે, કડિયા કામ વાળા છે, વાસણો ઘસે છે, એનું મતલબ આવું ઓછી થાકેલા ઊંઘ્યા હોય તો એની બીકના મારે ઊંઘવાનું નહીં, પોલીસ એના પર કોઈ એક્શન નહીં લે, હિન્દુ મુસલમાન અમે એક થઈને કે વારે વારે કેસ કરવા જઈએ છે તો એને જામીન કેમ મળે છે? અહીંના લોકો દ્વારા પોલીસને પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, અહીંયા લોકોના કહેવું છે કે અહીંયા અવારનવાર પણ વાત કરવામાં આવી હતી ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારના પગલાં ના લેવાતા, અત્યારે આખરે અહીંના રહીશો ભયના માહોલમાં જીવી રહ્યા છે, પોતાના ડરના માહોલમાં જીવી રહ્યા છે। અહીંયાથી આપના શું કેવું છે બાબતને લઈને, જે અવારનવાર એના દ્વારા જે એની જે રજૂઆત, તમારી રજૂઆતના પગલે કોઈ કાર્યવાહી નથી થતી? અમારે છે ને અહીંયા ગાડી કોઈ દિવસ સાહેબને અમે આટલા ટાઈમથી ફરિયાદી કરીએ છીએ અને એવો એ વારે વારે આવી રીતના લોકોના ઘરોમાં ઘૂસી જાય છે ને આવી રીતના છોકરીઓને બધાને ખરાબ રીતના દાનેક બગાડે છે, તો આવું ના ચાલે ને સાહેબ, અમારે કેમ કોઈ દિવસ એ નહીં લેતું, એક્શન કેમ નહીં લેતું કે જ્યારે અમે ફરિયાદ આલે છે? આજે આ નાની 1.5 મહિનાની છોકરી છે, આજે આને ઇન્સાફ ના આલે તો અમારે શું કરવાનું? તમારથી ના વેટાતું હોય તો અમને સોંપી દે ને, અમે એનો નિકાલ કરીએ।
અહીંના લોકો જે ભયમાં જીવી રહ્યા છે, પોતાની વેદના રજૂ કરી રહ્યા છે, પોલીસ તંત્ર પાસે પોતાની માંગણી કરી રહ્યા છે કે તેમને રક્ષણ મળવું જોઈએ. નાની નાની બાળકીથી લઈને મોટા મહિલાઓ સાથે પણ આ પ્રકારના કૃત્યો થઈ જ ગયા છે. અન્ય મહિલાઓ સાથે પણ ચર્ચા કરીશું. જે શું કહેશો, અહીંયા પણ આપના પણ એના દ્વારા કોઈ હુમલો કરવામાં આવ્યો હતો? હું મારી છોકરી અમે બે હુઈ રહેલા, હું સુવાવડી હતી તો ઘરમાં લોક મારેલું હતું, તેને લોહી ચંબક થી લોક ખુલ્યું હતું, તે તારે ઘરમાં ઘુસી ગયેલો. હા કરતી ત્યાં અગાડી ઘરમાં અમારી સંગાત આવીને સુઈ ગયેલો. આ બાબતને લઈને ફરી આપે એમના ઘરના લોકોને કહેવા ગયા કે પોલીસ કહેવા ગયા? હા, તો એના ઘરના અમને કહેવા ગયા તો એની મમ્મી ને એ લોકો અમને ગંદી ગંદી ગારો બોલતા હતા, અને એ બી ઉછળી ઉછળીને બહુ જ ગારો બોલે અમને અને મારવા આવતો હતો. અમે કેસ કર્યો તો મેં પણ સાહેબ, મેં 3 દાડા બી રાહ જોઈ તો બી સાહેબ નતા આવ્યા. આખેર જતામાં ડીએસપી ના બંગલે જવું પડ્યું તો બી સાહેબ નતા આવ્યા. ફરી હું પાછી ગઈ ને તારે એને પકડી લઈ ગયા, સાંજે લઈ ગયા, સવારમાં છોડી દીધો. આપ કહી રહ્યા છો કે ડીએસપી ના બંગલા સુધી ગયા તો ત્યાં શું સાહેબે આપની રજૂઆત સાંભળી હતી કે નહીં? હા સાંભળી હતી, પણ તૈયારીમાં સાંજે લઈ ગયા, સવારમાં છોડી દીધો. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે યુપી બિહારના નથી, તે ગુજરાતના છે, ગુજરાતમાં પણ આણંદ શહેરના છે. અને આણંદ શહેરની અંદર જે પ્રકારે મેલડી માતાના મંદિર પાસેની જે ઝૂંપડપટ્ટીની અંદર ગરીબી રેખાની નીચે જીવતા જે ગરીબ મધ્યમ વર્ગના માણસો છે, જે રોજે રોજ કમાઈને રોજે રોજ પૂરું કરતા હોય છે અને પોતાના બાળકોનું પણ ગુજરાન ચલાવવા માટે મજબૂર હોય છે, ત્યારે આવા પ્રકારના વ્યક્તિઓ દ્વારા આ પ્રકારના કૃત્યને લઈને અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે પોલીસ તંત્ર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોવાનું હવે રહ્યું છે કે પોલીસ દ્વારા કયા પ્રકારના પગલાં લેશે. શું આ યુવકને આ યુવકના આતંકથી અહીંના લોકોને અહીંયા છુટકારો મળશે કે જેસે થેની પરિસ્થિતિ રહેશે? કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન બોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.